ચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રી હરિ તુંગે પીઠવરે સ્થિતમ પરિવ્રતમ સદભક્તવૃંદેર યથા તારાભિર્વિધુમર્ચ્યમાન મુરુધા તૈશ્ચંદનેર કૌસુમેર આરેર શેખર પંક્તિભિશ્ચરદયે શુક્લાંબરાં ચિંતયે વરણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરો તમેર મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ યવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની ઘનશ્યામ મહારાજની હરે કૃષ્ણ મહારાજની જય જય સદગુરુ બાલમુકુંદાસજી સ્વામીએ આ તરવડા ગામમાં અને આજુબાજુના ગામમાં ખૂબ વિચરણ કર્યું છે. આ ગામની અંદર પણ સ્વામીએ મંદિર બાંધ્યું, અહીંયા બાજુમાં વાંકિયા ગામનું પણ સ્વામીએ મંદિર બાંધેલું છે, હજુ એ જ મંદિર છે. દેવરાજિયા ગામમાં પણ બાલમુકુંદાજી સ્વામીએ મંદિર બાંધેલું છે. આ બાબાપુરમાં પણ બાલમુકુંદાજી સ્વામીએ બાંધેલું મંદિર છે. એટલે આ વિસ્તારમાં ખારાપાટમાં સ્વામીનું ખૂબ વિચરણ હતું. આકડિયા ગામનું, કુકાવાવ ગામનું કાનજીભાઈ ઈશારો કરે છે, અમારું ગામ રહી જાય છે. એમનો કુકાવાવનો જ પ્રસંગ આવતો હતો, હું ટપી ગયો છું, કારણ કે અમે 3-4 કલાકની કથા બાકી રહી જવાની છે, એટલે સમય આવે એ પ્રસંગો લેશું. સ્વામી અહીંયા આ બાજુ વિચરણ કરતા હશે ને બાબાપુરથી સ્વામી આગળ ચાલતા આગળ જતા હશે, રસ્તામાં થોરડી ગામની એક વાડી આવી. થોરડી અહીંયા બાબાપુર પછી થોરડી આવે છે. સ્વામી સંતોના મંડળ સાથે ચાલ્યા જતા હતા. બપોરનો સમય થવા આવ્યો હતો. એમાં એક પટેલની વાડી આવી. પટેલ પણ કોસ હાકી બપોરના સમયે એનું ભાત આવ્યું હશે, એટલે વાડીનું જે કોહનું થાળું હોય, થાળાનો પથ્થર મોટો હોય, એ થાળાના પથ્થર ઉપર બેસી અને ભાત આવ્યું હતું અને જમતા હતા. રસ્તાને કાંઠે વાડી, સંતો નીકળ્યા. સ્વામીને થયું વાડી સારી છે, છાંયો છે, પાણી પણ છે, તો થોડી વાર અહીંયા વિહામો લઈ. રસ્તે સંતો નીકળ્યા, પટેલ જમતા હતા, એટલે સંતોને જોઈને કીધું, મહારાજ રામ રામ, આવો આવો મહારાજ, આવો આવકારો દીધો.
પોતે જમતા હતા એટલે કીધું, મહારાજ જમવા આવો, પધારો. આ કાઠિયાવાડનો આવકાર બહુ મોટો વખણાય, એમાંય અમરેલી જિલ્લાનો, એની મહેમાનગતિ એ બહુ મોટી કહેવાય. એટલે પટેલે આવો આવકારો દીધો, સંતો આવ્યા, છાંયે બેઠા. અરે મહારાજ કંઈક જમો, હું જમશો? સંતો જાજા, પટેલને પોતાનું એકનું જ ભાત આવ્યું હોય, નહીતર એકાદ બે નીકળે ને તો અડધો રોટલો કરીને આપ્યો, જવા ન દે. અરે મહારાજ પધારો પધારો. પટેલ જમતા હતા ઉતાવળા ઉતાવળા, કે આ મહારાજ સંતો આવ્યા છે. અરે મહારાજ તમે કાંઈ અમારું લેહો, અમારી વાડીમાં ગાજર છે, શેરડી હોય, જૂના સમયની વાડી હોય ને એમાં સમય સમય પ્રમાણે બધું હોય, ગાજર મૂળાવો, શિયાળાનો સમય હોય ને એમાં મૂળા હોય, ગાજર હોય, ટમેટા હોય, થોડી ઘણી ભાજી, બીજું ત્રીજું બધું. પટેલ બહુ ભાવનાવાળા દેખાણા, એટલે સ્વામીએ કીધું, પટેલ આ ન ખાવાનું શું ખાવું છો? અરે મહારાજ આમાં એવું તો કંઈ છે નહીં, નહીં ખાવાનું, આ ડુંગળી છે ને એ ન ખવાય. હવે વાડી હોય, રોટલો ભાત આવ્યું હોય, વાડીમાં જ ઘરની ડુંગળી ઊભી હોય, લીલી ડુંગળીનો દડો ભેગો રાખે. પટેલ આ ડુંગળી ન ખવાય, અને સુરત પટેલે ડુંગળીનો ઘા કરી દીધો જમતા જમતા. હો સ્વામી રાજી થઈ ગયા, કા જીવ બહુ સારો છે. પટેલે જમી લીધું જલ્દીથી. અરે મહારાજ અમારી વાડીનું કંઈક ગ્રહણ કરો. એટલે સંતો એનું સારું કરવા માટે એની વાડીમાં કંઈ મૂળા ગાજર કે જે કંઈ હશે એ ઠાકોરજીને ધરાવ્યા. સંતો થોડું એમનું ગ્રહણ કર્યું, કીધું, પટેલ તમે ભગવાનનો આશરો કરો, અત્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, ભક્તોની રક્ષા કરે છે, સુખિયા કરે છે, અંધકાળે ભગવાન તેડવા આવે છે, ભગવાનનો આશરો કરો તો સુખી થવાય. પટેલે કીધું કે ભલે મહારાજ તમે કહો એમ હું કરું. સ્વામીએ એને વર્તમાન ધરાવ્યા, કંઠી બાંધી, તેજા પટેલ એનું નામ, તેજાભાઈ. સ્વામીએ કીધું, પટેલ બધું કેમ છે, વ્યવહારે બધું કેમ છે? બધું સારું હોય પણ કંઈક તકલીફ વિનાનો માણા હોય જ નહીં. અરે મહારાજ બધું બરોબર છે પણ ઉનાળામાં કૂવામાં પાણી ખૂટી જાય છે, અને ખેડૂને કૂવામાં વાડીમાં પાણી હોય એટલે લીલા લેર, જૂના સમયમાં વાડીમાં પાણી હોય, થોડું લીલું હોય, હારા બળદ હોય, એટલે આખી દુનિયા એમાં આવી ગઈ, દુજાણું હોય, સુખી, અને અત્યારે ઘણું મળે તોય દુખી, પૂરું થતું જ નથી, કારણ કે આખી દુનિયાની હરીફાઈ થઈ ને, બધું જોવા મળે કે આ નથી આ નથી, અને પહેલાં તો એક ગામની જ હરીફાઈ હતી. મહારાજ કૂવામાં પાણી ખૂટી જાય છે ઉનાળામાં. બાલમુકુંદાસ સ્વામી કે, પટેલ એ થોડો કૂવો પાંચ હાથ ઊંડો કરશો ને નહીં ખૂટે, જાઓ ભગવાન સારું કરશે. સંતો ગયા, માળા આપેલી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. અને પટેલે પાંચ હાથ કુંડો ઊંડો કર્યો,
પાણી અખૂટ થયું, ખૂટે નહીં એવું. આજે પણ એ કૂવો છે એવો, કારણ કે સત્સંગ બહુ સારો છે વોરા પરિવારનો, સંતો એની વાડીએ જાય. પછી તો એ જૂના સંતો જેને કંઠી બાંધી હોય એનું પાછું ધ્યાને રાખે, એનો સત્સંગ કેમ છે આગળ વધારે, દર વર્ષે પાછા આટો મારે. અને તેજા પટેલ તો એવા સત્સંગી થયા, આપણે આગળના પ્રસંગમાં આવી ગયું, કાંકડિયા બાલમુકુંદા સ્વામી હતા અને ઓલા ગોખરવાળાવાળા રણછોડ ભગત ધામમાં ગયા ત્યારે કૃષ્ણચરણદાસ સ્વામી અને તેજા ભગત બે પાસે હતા. સ્વામી ભેળો સત્સંગ સારો કરતા. એ તેજા પટેલને મહારાજ તેડવા આવેલા અંત સમયે, તેજા પટેલના દીકરા લીંબા બાપા, એ લીંબાભાઈ પણ એવા ભગવાનના ભક્ત હતા. એનો બહુ મોટો પ્રસંગ છે, આપણે ઘણીવાર સાંભળો હોય. એમના દીકરા ભગવાનભાઈ લીંબા પટેલને ઘોડી બહુ સારી હતી, પછી થોરડીથી રંગપુર રહેવા ગયા. ઘોડી બહુ સારી, પરગણામાં ન હોય એવી, વાડીમાં પાણી બહુ થયું ને, એટલે બાલમુકુંદા સ્વામીના આશીર્વાદથી ખૂબ સુખી પટેલ, ઘોડી બહુ સારી હતી. એટલે ભૂરાવાળા, ભૂરાભાઈ નામ, વાળા અટક, ભૂરાવાળા એ બહુ થોડા કામ માથાભારે માણા. પટેલની ઘોડી સારી એટલે ઘોડી માગી, એ પંખો ચાલુ કરી દેજો, ઘોડી માગી. પણ જીવ હાટે વાલી પટેલને ઘોડી ના પડી. વળી ભૂરાવાળાએ કીધું, મારે શોખ છે, આમ નહીં તો મને 15 દિવસ માટે આપો વાપરવા. લીંબા પટેલને થયું કે આ થોડા મથાભારે માણા વેર થાય, આપી ઘોડી 15 દિવસ માટે. હો પછી માગણી કરી, 15 દિવસ થયા માગણી કરી, આપી નહીં. મહિનો થયો આપી નહીં, વળી માગી તોય આપી નહીં. પછી કેસ કર્યો, એ વખતે ગાયકવાડનું રાજ હતું અને ભૂરાવાળાને ઘોડી પાછી આપવી પડી. અને પછી થોડા સમય પછી આઝાદીનો સમય એ હશે કે એના પહેલાંનો કે એ વખતનો સમય, ને ભૂરાવાળા બહારવટે ચડ્યા. એ વેર લેવા માટે આ લીંબા પટેલના એકના એક દીકરા ભગવાનભાઈ એ વાડીએ જતા હતા, એને બાન પકડ્યા, બે જણા એનો હાથી ભેળો હતો, બેયને પકડી અને લઈ ગયા બંદૂકો એની પાસે. આ ભૂરાવાળા એના માણસો જે હતા એને કીધું કે અહીંયા રાખો આને, હું એના હાથીને ભેળો લઈ જાઉં છું ખંડણી માગવા માટે, અને જો લીંબા પટેલ ન આપે તો હું ત્યાં જ બંદૂકનો અવાજ કરીશ, અને બંદૂકનો અવાજ સંભળાઈને એટલે આને બંદૂકે દઈ દેજો અહીંયા. ભગવાનભાઈને ત્યાં રાખી અને એના હાથીને ભેળો લઈ ડેલી આવ્યા અને કીધું, જા લીંબા પટેલને કે 10,000 રૂપિયા આપે અત્યારે ને અત્યારે, અને જો ન આપે તો અહીંયા બંદૂક લઈને ઊભો છું, અવાજ કરીશ એટલે ન્યા મારી નાખશે. એને ગામની બહાર તળાવને કાંઠે ભગવાનભાઈને રાખ્યા હતા. લીંબા પટેલ મહારાજની પૂજા કરતા હતા, સવારનો સમય હતો. હાથીએ બે બાકડા થઈને કીધું, બાપા આપણા ભગવાનભાઈને કે આવી રીતે અહીંયા બાંધી રાખ્યા છે અને આ ભૂરાવાળો અહીંયા ડેલે આવ્યો છે ને 10,000 રૂપિયાનું કહે છે, નહીંતર મારી નાખશે ભાઈને. લીંબા પટેલ મહારાજને માળા કરતા હતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મોટા સંતોને એમને આશીર્વાદ હતો, ભક્ત બહુ સારા. મનમાં થયું ઘરમાં 10,000 રૂપિયા તો છે નહીં અને ક્યાં આપવા, અને ધાર્યું તો મારા મહારાજનું થશે. મહારાજની પૂજા કરતા હતા, એક ભાવથી મીંડા પૂજા કરવા, મહારાજને હંભારવા. અને એ વખતે તો એકાગ્રતા પછી એવી આવી જાય ને, એ પ્રાર્થના કેવી થાય, હૃદયથી થાય. ને કીધું કે જા એને કે ભૂરાવાળાને પૈસા નથી. ઓલો હાથી કે, બાપા પણ કંઈક તમે આવો, એને કંઈક સમજૂતી કરી, કંઈક ઓછું વધતું કરી, નહીંતર ભાઈને મારી નાખશે.
લીંબા બાપા કે મારા મહારાજનું ધાર્યું થશે, તું જા. પેલી બાજુ ભગવાનભાઈ પણ મહારાજના ભક્ત હતા, મહારાજનું ભજન કરતા હતા, અને એ વખતે તો ભજન એવું થાય, ઓલા બે માણસો જે રાખ્યા હતા ને પકડી રાખવા માટે, બુરાવાળાના માણસો હતા, એને મનમાં એમ થયું ભગવાનભાઈ મહારાજનું ભજન કરે ને, એને થયું આ ભગવાનના માણસને મારીને આપણે ક્યાં પાપે છૂટશું. આ એના હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો અને આ બાજુ ભુરાવાળાએ પટેલ આવ્યા નહીં, બંદૂકનો અવાજ કર્યો અને પેલી બાજુ પેલા માણસોએ કીધું કે જા ભયો જા, અમારે તમને મારીને પાપે નથી જવું છે. અને પાછળ થઈ અને પાછળ ખડકિયા થઈને ઘરે આવ્યા ભગવાનભાઈ. ભુરાવાળો ગયો ને પછી એને જે સમજવું છે સમજ્યાશે, પણ ભગવાને આવી રીતે રક્ષા કરી. પછી તો લીંબા પટેલને થયું કે આવી ઉપાધિ એકનો એક દીકરો, એટલે એ લીંબા પટેલને પણ જેતપુર હરિકૃષ્ણદાસ સ્વામી બહુ પવિત્ર સંત હતા, આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમને વિશે પણ એવું હેત, એટલે એમને જેતપુર મોકલી દીધો, તું જેતપુર હમણાં વયો જા, ભગવાનભાઈને ત્યાં મોકલા. એકાદ મહિનો થયો એટલે પછી ઘરે આવવાનું મન તો થાય ને, વાડી ખેતી કામ કાજ, સ્વામી હવે હું જાઉં, સ્વામી કે બે દી ખમી જા, બે દિવસ ખમીને પછી ગયા ત્યાં. સ્વામીએ કીધું ને ખમી જાજે, ત્યાં બે દિવસમાં ભુરાવાળાનું અંદરો અંદરના ડખામાં એની હત્યા થઈ ગઈ. ભગવાનભાઈ ઘરે આવ્યા, એ ભગવાનભાઈ એમના દીકરા વલ્લભ બાપા બધા ભાઈઓ મનસુખભાઈ ગુરુકુલમાં ભણતા, મનસુખભાઈ ગુરુકુલમાં ભણતા હતા ત્યારે ભગવાનભાઈએ એકવાર એમના ઘરનાને કીધું કે હું રાજકોટ સ્વામીના દર્શન કરી આવું શાસ્ત્રીજી મહારાજના, અને છોકરાને મળી આવું ને સ્વામીના દર્શન કરી આવું. તો કે સારું, હું નાસ્તો કરી દઉં, છોકરા હાટું નાસ્તો લેતા જાઉં. એટલે એમણે નાસ્તો રાત્રે ડબરો તૈયાર કર્યો, સાંજે કીધું કે સવારે જઈશ. સવારે ભગવાનભાઈ બેઠા પૂજા પાઠ કરીને ખાટલે, એટલે એના ઘરનાએ કીધું આ ડબરો તૈયાર છે, તમે કહેતા હતા હું સવારે જઈશ, તો ક્યારે નીકળવું છે? તો કે હવે રાજકોટ ન જ જાઓ, પણ તમે કહેતા હતા સ્વામીના દર્શન કરી આવો, અમે ડબરો તૈયાર કર્યો છે તો જઈ આવો ને. તો કે રાજકોટ નથી જવું, આજે મહારાજે મને દર્શન દઈને કીધું છે કે આજે મહારાજ મને તેડવા આવવાના છે, એટલે મહારાજના ધામમાં જવું છે. એટલે રાજકોટ નહીં, અક્ષરધામમાં જવું છે. મહારાજ આજે દર્શન દઈને કીધું મહારાજ તેડવા આવશે. મનસુખભાઈ રાજકોટ ગુરુકુળમાં ભણતા હતા અને એ પ્રમાણે એ દિવસે ભગવાનભાઈ મહારાજના ધામમાં ગયા. આ સત્સંગના કેવા દિવ્ય પ્રસંગો છે, એ જ મહારાજ આપણને મળ્યા છે. એ પરિવારની સેવાઓ આજે પણ આપણી સંસ્થામાં અહીંયા દર વર્ષે, એમની વાડી બહુ 300-400 વીઘા જમીન છે બધા ભાઈઓ થઈને ઘઉં ને. હવે તો અહીંયા કોઈ અમારા હમણાં ધીરુભાઈએ ખાવા છે, ધીરુભાઈ છે કહેવાનું, જો એમના ભણિયા બેઠા છે કે નહીં, અમારા વિઠ્ઠલભાઈ બેઠા છે. બાલમુકુંદાસ સ્વામી આવી રીતે તેજા પટેલને સત્સંગ કરાવેલો, મહારાજ એમને પોતાના ધામમાં તેડી ગયા. બાલમુકુંદાસ સ્વામી એકવાર સમઢિયાળા પધાર્યા, સ્વામી સમઢિયાળા આવ્યા, બે ચાર દિવસ રોકાણા. સ્વામી કે ઓલા મેપાભાઈ કેમ નથી દેખાતા, જો એવા મોટા મહાપુરુષ છતાં એક એક હરિભગત એની નોંધ લઈ છે કે આ ભગત કેમ દેખાતા નથી મંદિરે, મેપાભાઈ કેમ ન દેખાણા. એટલે હરિભક્તોએ કીધું સ્વામી મેપાભાઈ સુતરિયા એ તો વીરપુર, ગઢિયાનું વીરપુર છે, ત્યાં રહેવા ગયા છે.
બનેલું એવું કે મેપાભાઈ સુતરિયા એ વખતનો સમય આજીવિકા બીજું ત્રીજું કામકાજ માટે એ વીરપુર આવેલા અને ત્યાંના જે પટેલ છે એને કીધું કે અમારે અહીંયા રહેવા આવવું છે, અમને થોડીક રહેવા માટે મકાનની વ્યવસ્થા થાય એટલી જમીન આપો તો અમે અહીંયા રહેવા આવવું છે. એટલે પટેલે જમીન આપેલી મકાન કરવા માટે. એ વખતે મકાન કરવામાં બહુ ખર્ચા ન થતા, માટીના ગાળિયા કરીને દિવાલો કરે, માથે છાજ નાખી દે, ધીમે ધીમે નળિયા ને બધું થાય. પટેલ રહેવા આવેલા. પછી કીધું પટેલને, મેપાભાઈ રહેવા આવેલા પટેલને કીધું, પટેલ અમને થોડી એકાદી કંઈ વાડી આપો ને તો અમે ખેતી કરી અને એના જે પૈસા હશે એ અમે ધીમે ધીમે કમાઈને તમે આપી દેશો. એટલે ગામના પટેલે મેપાભાઈને એવું કીધું કે ગામના પાદરમાં એક હુથારની વાડી છે, પણ એ વાડીમાં ભૂત થાય છે, એટલે કોઈ જાતું નથી, કોઈ વાપરતું નથી. જો તમારે રાખવી હોય તો રાખો, અમારે એના કંઈ પૈસા જોતા નથી. પણ તમને ભાઈ અમે કહીએ છીએ કે ત્યાં આની આગળ જેટલા જેટલા એ રાખી એ બધાને ભૂત ભરખી ગયું છે, એ મરી જાય છે. એટલે પછી અમારો દોષ નહીં, આવું થાય છે, એક વાડી છે. મેપાભાઈ કે વાંધો નહીં, એ અમારે ભૂતની વાડી હાલશે. હા, મેપાભાઈ તો બાલમુકુંદા સ્વામીનો એને સત્સંગ હતો, સ્વામિનારાયણ ભગવાનનો આશરો, જીવમાં મહારાજનું બળ, એ ભૂત અમને કાંઈ કરે નહીં. જેના ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધી હોય, મુખમાં સ્વામિનારાયણ નામ હોય, હે આ મહારાજનું જેને બળ હોય એને ભૂત શું કરે ભાઈ, એ છેટા રે. એટલે પટેલે એ વાડી આપી. ઘણા વર્ષોથી એમને પડી હતી ગામના પાદરમાં, કોઈ ખેતી કરતું નહોતું. મેપાભાઈએ બળદ લીધા, થોડુંક ખેતીનું સાધન વસાવ્યું, મહેનત કરી, વાડી સાફ કરી અને કોષ ચાલુ કરીને સરસ મજાની મીંડા વાડી કરવા. બધાય ગામના જોવે કે આનું શું થાય છે. હવે બનેલું એવું એ સુતારની વાડી હતી અને એ કંઈક અચાનક અકસ્માતે મૃત્યુ પામ્યા હશે, મરીને ભૂત થઈને વાડીમાં જ રહેતા હતા. વાડી બહુ હારી એટલે જીવ એમાં રહેલો, એટલે મરીને ત્યાં જ રહેતા હતા. આ લોકમાં ક્યાંય આસક્તિ રાખવા જેવું નહીં હો, જો આસક્તિ રહીને મરવા સમય યાદ આવ્યું તો પાછું ન્યા જ રહેવું પડે. હારા બંગલા હોય ને બહુ ધ્યાન રાખવું, જોકે હારા નબળા આસક્તિ તો ગમે ત્યાં થાય. ભગવાનના ભક્ત હોય ને સાવધાન હોય તો એને ન થાય. એમાં વાડીમાં જ ભૂત થઈને રે અને એ ભૂતે ઘણા જી વાડીમાં આવે એને ભરખી જાય, એટલે એનું મંડળ બહુ મોટું થયેલું ભૂતનું, બધા એ વાડીમાં રે. પટેલ વાડીનું કામ કરે, ભૂતાવેળ આવે, દેખાવા દે પણ આમ છેટા રહે, પાસે ના આવી શકે. ભગતને મહારાજનું બળ, એવા જુદા જુદા આકારના સ્વરૂપો દેખાય, ભગત મહારાજનું ભજન કરે, પાસે ન આવી ગયો, છેટા રહે. પછી એકવાર ભગત વાડીએ ગયેલા, આજના સમયે રખોપુ રાખવા માટે રાત્રે, એ ભૂત 20-25 ટોળું આમ છેટે બેહે અને એકવાર એ ભૂતાવળે કીધું કે ભગત અમે તમારાથી બળી છીએ, પાસે આવવાતું નથી, આ અમારી વાડી છે, અમે જે જે આવ્યા એને બધાને ભરખી ગયા છે, પણ તમે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો ને તો અમને આમ પાસે નથી આવી શકતા તમારી, તો અમારું કઈ સારું થાય એવું અમને કરો ને. ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, મહારાજની વાત કરે એને થોડુંક આમ ટાઢું થયું. એટલે આ ભૂતાવેળે કીધું, પટેલ તમે અમને આ વાતું કરો ને એમાં મજા આવે છે, તમે અમને કથા કરો, વાતું કરો ભગવાનની.
એટલે ભગત કે હું તમને કથા કરું તો મારી વાડીનું રખોકું પણ રાખે, અહીંયા બેહું તો પાદરની વાડી. એટલે ભૂતાવાળી કે રખોપું અમે રાખશું, કોઈ ઘરે નહીં, તમારે અમને વાતું કરી, તમારે માળા કરવી કરીને હુઈ જવાનું, ધ્યાન અમે રાખશું. પટેલ કે તો સારું. અને પટેલ પછી એને ભગવાનની વાતું કરે, ભૂતા ભૂતો બધા પછી આવીને બેઠા હોય અને વાતું કરે મહારાજની. અને પછી મહારાજનું એને નિયમ હોય, માળાનું નિયમ કરીને સૂઈ જાય, અને ભૂતાવેળ વાડીનું ધ્યાન રાખે, કૂતરું ઘરે નહીં, અંદર ઓલી વાડ કરવી નહીં, શોર્ટ મૂકવો નહીં, તાર ફેન્સિંગ એ નહીં લ્યો, કોઈ ઘરે નહીં. પછી એ ભૂતોએ કીધું કે અમને આમાં બહુ દુઃખ છે, ક્યાંય પાણી પીવાતું નથી, તૃષા એટલી છે, અતિ બળતરા થાય છે, અમને આમાંથી છોડાવો. એટલે ભગત કે એ મારું કામ નહીં, એ અમારા ગુરુ બાલમુકુંદા સ્વામી આવશે ને તેથી તમારું કલ્યાણ કરશે. એમાં બાલમુકુંદા સ્વામી હમઢિયાળા આવેલા, ઓઢાના હમઢિયાળા, કીધું ઓલા મેપાભાઈ કેમ દેખાતા નથી, સ્વામી એ તો વીરપુર રહેવા ગયા છે. એટલે એ 10-15 દિવસ જે હમઢિયાળા રોકાવાનું છે રોકાઈને સ્વામી આ મેપાભાઈ માટે આવ્યા વીરપુર, ગઢિયાનું વીરપુર અહીંયા છે. લ્યો એ ભગત એ કેવો એ આવું બળ હશે ત્યારે મોટા સંત છે ને કે એને હાલો આપણે જાઈ ભગત પાસે, એને ખોળતા ખોળતા આવે, નહીતર તો કાંઈ એ વખતે કાંઈ મોબાઈલ નહોતા, ખબર ન હોય કે આવ્યા છે ક્યાં છે. બાલમુકુંદા સ્વામી એની ઘરે પધાર્યા, થાળ કર્યા રોકાણા. સ્વામીને કીધું સ્વામી વી પછી અવગત્યા જીવ છે અને તમારી રાહ જોવે છે કે એનું કલ્યાણ થાય. તો સ્વામી વાડીએ પધારો. એટલે સ્વામી ઠાકોરજીને લઈ અને વાડીએ પધાર્યા, નાયા ધોયા બેઠા, સ્વામીને વાત કરી કે સ્વામી હું સત્સંગ તો કરાવું છું એને, અને હવે એને આમાંથી છૂટવાની ઈચ્છા છે. તો સ્વામી કે એને બોલાવો, એટલે હાજર થયા બધા. અને સ્વામીએ એને મહારાજની પ્રસાદીનું જળ છાંટી, સ્વામી કે આ ભગતે તો તમને અડધો સત્સંગ કરાવી દીધો છે. જો આ એ ભૂતને સત્સંગ કરાવતા તો આપણે માણાને તો કરાવવો. સ્વામીએ મહારાજની પ્રસાદીનું જળ એને છાંટ્યું કે તમે બદ્રિકાશ્રમમાં જશો, તમારી વાસના ટાળી અને એ સત્સંગમાં જન્મ ધારણ કરીને તમે ભગવાનને પામશો. સ્વામીએ ભૂતોનો ઉદ્ધાર કર્યો. ગામના માણસો ઘણા સમયથી રાહ જોતા. ભગતને પૂછે કે લા તને કઈ અહીંયા દેખાતું નથી, ત્યાં ભૂત થાય છે, શેન દેખાય છે ને આવે છે ને, દરરોજ આવીને બેસે છે, હું એને વાતું કરું છું ભગવાનની. પણ મેપાભાઈને એનો કલ્યાણ થયું, પણ મેપાભાઈને તકલીફ થઈ, હવે કોણ ધ્યાન રાખે વાડીનું. રખોપિયા વૈયા ગયા. બાલમુકુંદા સ્વામી આવી રીતે ભૂતોનું કલ્યાણ કર્યું. કાંધી ગામ છે, કાંધી ગામના બે યુવાનો કુંભાર પરિવારના હતા, સત્સંગી હતા, એ મુંબઈ કમાવા માટે ગયા. જુવાની ઉંમર, ખૂબ કમાયા મુંબઈમાં જઈને. એ વખતે કોઈ પત્ર વ્યવહાર હતા નહીં, પૈસા લેવા દેવાની કોઈ એવી સગવડતાઓ બેંકો વગેરે હતું નહીં. પૈસા કમાણા, પાંચ 7 વર્ષ ત્યાં રોકાણા છે, કમાણા છે, એટલે દેશ યાદ આવે કે હવે આપણે દેશમાં જઈ, એટલે રૂપિયા લઈ કમાઈને પાછા દેશમાં આવતા હતા. એમની સાથે સામતેરનો એક સુથારનો યુવાન પણ હતો. એ ત્રણેય આવતા હતા. કોઈ જાણ ભેજું હશે એને ખ્યાલ કે આ પૈસા લઈને જાય છે, એટલે રસ્તામાં એમને ઝેર ખવડાવી દીધું ત્રણેયને. અજાણ્યા માણાનું કોઈ દિવસ કંઈ લેવાય નહીં.
એ બિસ્કીટ આપે કે બીજું કંઈ પ્રસાદ આપે, ઓળખતા ન હોય તો ન લેવું. અત્યારના સમયમાં એવું ઘણી વાર બનતું હોય છે કે એવી ઘેનની દવા નાખી દીધી હોય, હું હૂતો રે બસમાં અને એની પાસે હોય લઈને ઓલો વયો જાય. એમાંય સત્સંગીને તો બહુ સારું હોય તો બહારનું કંઈ ખાતા પીતા જ ન હોય, આપણું પાણી આપણી ભેળું હોય, ક્યાંય બહાર જવું હોય તો એ નાસ્તો ઘરનો હોય, બહારનું ખાવું પીવું શું કામ. આ ત્રણેય યુવાનો આવતા હશે, એને કોઈ ખાવામાં ઝેર આપી દીધું, મૃત અવસ્થા થઈ. પૈસા ભેળા હતા ને, ત્રણ ચાર વર્ષની મહેનત, એ કમાણી ઘરે લઈ જવું અને પૈસા પહોંચાડવા, બધા સુખી થાય એવી મનમાં ભાવના હોય, એટલે એનું મૃત્યુ થયું. પણ ઓલું પૈસામાં એમની વાસના હતી ને, એટલે મરીને એ ત્રણેય ભૂત થયા. આ શક્તિ હતી. હવે એમાં પહેલા બે સત્સંગી હતા, એને થોડો સત્સંગનો પાસ હતો. એ ભૂત યોનિમાં ગયા છતાં પણ જે ભગવાનની ભક્તિ કરી હતી, સત્સંગનો પાસ હતો ને, એટલે જ્ઞાન ગયું નહીં. ભગવાનની ભક્તિ છે ને, એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, સોનાનો કળશ છે. ભક્તિ વો પર ભય શાનો રે સંતો, ભક્તિ વો પર ભય શાનો, તુટ્યો તોય કળશ સોનાનો રે સંતો, ભક્તિ વો પર ભય શાનો. એણે નાનપણમાં સંતોના દર્શન કર્યા છે, વર્તમાન ધરાવ્યા છે, ભગવાનની ભક્તિ કરી હશે, જાણતા અજાણતા સત્સંગીની ઘરે જન્મ હોય એટલે એટલું તો થયું હોય. પણ કમાઈને આવતા હતા, પૈસામાં વાસના હતી, મરીને ભૂત થયા. સત્સંગનો પાસ હતો એટલે ભૂત થયા તો પણ જ્ઞાન ન ગયું. એ જાય નહીં ભક્તિ કરી હોય, એને જ્ઞાન રહ્યું કે આપણે ભૂત યોનિમાં આવ્યા, આમાંથી કેમ છૂટું, આપણને કોણ છોડાવે. એટલે મનમાં થયું કોઈ સત્સંગી હોય ને એને વળગીને તો સાધુ પાસે લઈ જાય અને આપણું કલ્યાણ થાય. એટલે એ ગાંધીના એક સત્સંગીના સુતારમાં પ્રવેશ કર્યો એને ભૂતે. એ સત્સંગી હતા, એનામાં ભૂત વારે વારે પ્રવેશ કરે અને હેરાન થાય. એટલે એ વખતે બાલમુકુંદા સ્વામી ઉના પધારેલા, એના બાપા હારા સત્સંગી, એટલે એને કે આ છોકરાને લઈ ગયા ઉના, કે આપણે સ્વામી પાસે લઈ જઈએ. એટલે ઉના આવ્યા. બાલમુકુંદા સ્વામી મહાપૂજા કરતા હતા, ત્યાં બેઠા, મહાપૂજાની આરતી થઈ એટલે પ્રવેશ કરીને પેલો ધૂણવા માંડ્યો છોકરો. સ્વામીની મહાપૂજા પૂરી થઈ ને સ્વામી બેઠા થયા, એટલે જેનામાં ભૂતે પ્રવેશ કર્યો હતો ને, એણે સ્વામીના પગ પકડી લીધા. કારણ કે ભૂતે પેલા એને સત્સંગ હતો, એટલે સ્વામીના પગ પકડી અને રડી પડ્યો. સ્વામી કહેલા, તું કોણ છો? એટલે એણે એમાં રહીને એણે એવું કીધું કે અમે મુંબઈ કમાવા ગયા હતા, અચાનક અમારું મૃત્યુ થયું, પૈસામાં અમારી વાસના રહીને અમે ભૂત થયા છે. અમે બે ભાઈઓ છે, એટલે પહેલાં એ જ ગામના હતા કાંધીના. એટલે કીધું કે આ અમુક વર્ષો પહેલાં એ કુંભારના બે છોકરા મૃત્યુ પામ્યા હતા, કે અમને આમાંથી ઉગારો, અમને એટલી બળતરા છે કે શરીરમાં આમ આમ અગ્નિમાં બળતા હોય એવી બળતરા છે, ક્યાંય પાણી પીવાતું નથી, અતિ દુઃખી છે, અમને આમાંથી છોડાવો. રડી પડ્યો એકદમ. સ્વામીએ મહારાજની પ્રસાદીનું અભિષેકનું જળ હતું એમની ઉપર છાંટીને કીધું
કે તમે બદ્રિકાશ્રમમાં જાઓ, કે અમને અહીંયા ગરવા દે હે સ્વામી, કે અમે આ પ્રસાદીનું પાણી છાંટી છે ને, જો તમે બદ્રિકાશ્રમમાં જઈ તમારી વાસના ટાળી અને પછી ભગવાનને પામશો. ગયા, શાંત થયું, ત્યાં વળી પાછો ધૂણ્યો, કેલા તું કોણ છો? એટલે કે હું સત્સંગી નથી, પણ હામતેર નો હુથાર અમે ત્રણેય ભેળા હતા અને અમે ત્રણેય ભૂત ભેળા થઈને રહી છીએ, તો મારું કલ્યાણ કરો, મને છોડાવો આમાંથી. એક સામતેર નો સુતાર નો છોકરો, ત્રણેય મુંબઈ ભેગા ગયા હતા, એને સત્સંગ નતો પણ ભૂતિઓની માં ત્રણેય ભેળા રહેતા હતા, કે મને આમાંથી ઉદ્ધાર કરો, બહુ દુખી છું. એટલે સ્વામી એમને પણ પ્રસાદીનું જળ છાંટી મહારાજને પ્રાર્થના કરી અને એને છોડાવી. એવા પ્રસંગો ઘણા છે સ્વામી, આવી રીતે ઘણાના ભૂતોના પણ કલ્યાણ કર્યા હોય એવા ઘણા પ્રસંગો છે. આ સ્વામિનારાયણ ભગવાનનો કેવો મોટો પ્રતાપ, એ ભગવાનને ધારી રહેલા સંત એ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનની પ્રસાદીનું જળ છાંટે, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થાય અને સ્વામીની દ્રષ્ટિથી ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન સાંભળે અને સૌના કલ્યાણ થાય. ભગવાન ને ભગવાનના સંતનો સંબંધ એનો બહુ મોટો મહિમા છે. સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી આવા ભગવાનને ધારી રહેલા હતા, એના હૃદયમાં કોઈ પણ પ્રકારનો અહંકાર નહોતો. ભગવાનનો મહિમા સમજી ભગવાનને સંભાળીને પ્રાર્થના કરે અને આ મહારાજ કામ કરે છે, મહારાજ સારું કરશે એવું એના હૃદયમાં ભાવ હતો. એવા નિર્માની સંત અને સમર્થ સંત એની મહારાજ પ્રાર્થના સાંભળતા. આપણે ભાગ્યશાળી છીએ કે એવા સંત એ આપણા ગુરુ તરીકે આપણને મળ્યા. શાસ્ત્રીજી મહારાજ જેમની ભેળા રહ્યા, જેમણે વર્તમાન ધરાવ્યા, પાર્ષદની દીક્ષા આપી, રાજી થઈ નામ પ્રસાદીઓ આપી, એટલે આપણે સ્વામી ભેગા રહ્યા, સ્વામી બાલમુકુંદા સ્વામી ભેગા રહ્યા, આપણે મહારાજનું કેટલું નજીક કહેવાય. ચોથી પેઢી ગુણાતીતાન સ્વામી મહારાજ આપણા જીવમાં પણ આપણા છે, એટલે આપણું ધ્યાન રાખે આપણા જીવમાં એવું બળ રાખવું કે આપણી ભેળા ભગવાન ને આવા મોટા સંતો આપણી ભેળા છે. એટલે આપણે જો ધારશું ને ધારશું તો આને આ દેહ ભગવાન પાસે પહોંચી જવાય, ભગવાન અને ભગવાનના સંતોના બળથી. બાકી તો આપણે જીવ આપણી કેટલી તાકાત હોય ભાઈ, પણ આવા ભગવાન આપણને મળ્યા, આવા સંતો આપણને મળ્યા, એ મહિમા આપણા હૃદયમાં રાખી અને આપણે પણ એવું બળ રાખી અને મહારાજનું ભજન કરવું, મહારાજની આજ્ઞા પાળવી, તો એ સંતો આપણી ઉપર રાજી થાય. બાલમુકુંદા સ્વામીના આગળના હજી ઘણા પ્રસંગો બાકી છે, 4-5 કલાક કથા ચાલે એટલા, પણ એ સમય આવે કદાચ રાજકોટ કથા કરીશું કે ભગવાન અનુકૂળતા આપશે ત્યારે એ આગળના પ્રસંગો કહી અને સ્વામીના જીવન પ્રસંગોને પૂર્ણ કરશું. અહીંયા સ્વામીના જીવન કથાને હું પૂર્ણ કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.